નમસ્કાર મિત્રો, હું કિરણ ઠાકોર ગુજરાતી વ્લોગ ચેનલ હું તમારું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો આજે આપણે અહીં પહોંચ્યા છીએ બાંગ ગંગેશ્વર મહાદેવ મંદિર. કે તમારે આ મંદિરે આવવા માટે ખેરાલુથી વઘવાડી ગામ થઈ અને અહીંયા તમે આવી શકો છો, અને હોટલપુર થઈને પણ તમે બાંગ ગંગેશ્વર મહાદેવ મંદિર સુધી આવી પહોંચો છો. તો મિત્રો આપણે બાંગ ગંગેશ્વર મહાદેવ મંદિરની અંદર જઈશું અને ત્યાં જઈને આજુબાજુની જગ્યાની આવીશું, મહાદેવના દર્શન કરીશું અને ત્યાં જોઈશું કે શું શું જોવાલાયક છે, કેવી જગ્યા છે તે. તો જો મિત્રો તમે તે પહેલાં મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ મિત્રો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તો ચાલો મિત્રો જઈએ મહાદેવના મંદિર તરફ. તો મિત્રો આપણે અહીં પહોંચ્યા છીએ બાણ ગંગેશ્વર મહાદેવ મંદિર, કે જે તમે અહીંયાથી મારા પાછળના પગમાં જોઈ શકો છો. મિત્રો આપણે અંદર જઈશું અને અંદર જઈને મંદિરની આવીશું અને મહાદેવના દર્શન કરીશું. તો ચાલો મિત્રો જઈએ મંદિર તરફ.
મિત્રો આપણે નિહાળી બાણ ગંગેશ્વર મહાદેવ મંદિર અને હવે આપણે જોઈશું આજુબાજુનો વિસ્તાર. તો મિત્રો આજુબાજુનો વિસ્તાર એકદમ સુંદર અને સરસ એવી જગ્યા છે મિત્રો. અહીંયા તમે તમારા બાળકોને લઈને આવો તો અહીંયા તમારા બાળકોને રમવા માટે સરસ એવી જગ્યા છે જે તમે અહીંયા જોઈ શકો. હિંચકા આવેલા છે, ચકડી આવેલી છે, અહીંયા નાનું એવું ગાર્ડન પણ આવેલું છે જેથી કરીને તમે એક દિવસ પિકનિક માટેની સારી એવી જગ્યા છે અને સુંદર એવી જગ્યા છે. ખૂબ જ મજા આવી જાય તેવી આ જગ્યા છે મિત્રો. કોઈક વાર આવો તો આ બાણ ગંગેશ્વર મહાદેવ મંદિરની મુલાકાત ચોક્કસથી લેજો અને એકદમ શાંત વાતાવરણ તમને અહીંયા નિહાળવા મળી રહેશે. મિત્રો આજે આપણે નિહાળ્યું બાણ ગંગેશ્વર મહાદેવ મંદિર કે જે ખૂબ જ સુંદર અને સરસ એવું મંદિર છે. ત્યાંની જગ્યા પણ સુંદર છે, આજુબાજુનો વિસ્તાર પણ સરસ છે, જોવાની એકદમ ખૂબ જ મજા આવી, ફરવા માટેનું સારું એવું સ્થળ છે. તો મિત્રો તમને આ જગ્યા કેવી લાગી, આ વિડીયો કેવો લાગ્યો તે મારા કોમેન્ટ બોક્સમાં મિત્રો જરૂરથી જણાવજો. અને બીજું મિત્રો કે જો તમને આ મારો વિડીયો સારો લાગ્યો હોય તો પ્લીઝ મિત્રો મારા વિડીયોને શેર કરજો, લાઇક કરજો, કોમેન્ટ કરજો અને આવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. તો ચાલો મિત્રો મળીએ એક નવા વિડીયો સાથે.